કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે રૂપિયા બે હજારના ત્રણ અલગ અલગ હપ્તામાં ટોટલ વાર્ષિક છ હજારની સહાય મળવાપાત્ર થાય છે અને અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં સત્તર હપ્તા નાખી દેવામાં આવ્યા છે એટલે કે જમા કરવામાં આવ્યા છે અને આવનાર સમયમાં છે તે અઢારમો હપ્તો જમા થનાર છે તો

ની જે ઓફિશિયલી વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન તે ખોલી લેવાનું રહેશે અથવા તો તમારા ગૂગલમાં પીએમ કિસાન લખી અને સર્ચ કરી લેવાનું રહેશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે આપણે ખોલી લીધી છે અને તેમાં અહીંયા તમે જોઈ શકો છો કે આગામી જે અઢારમો હપ્તો છે તે ક્યારે જમા થનાર છે તો અહીંયા તેની જે નોંધ છે તે કરવામાં આવેલ છે કે હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર વીલ રિલીઝ ધ એટીન્થ ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સ્કીમ ઓન ફિફ્થ ઓફ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ માન્ય શ્રી આ અઢારમો હપ્તો છે તે રિલીઝ કરશે તો હવે તમને ખ્યાલ આવી ગયો કે આગામી જે અઢારમો હપ્તો છે તે તમારા ખાતામાં કઈ તારીખે આવશે તો તે પહેલાં કેટલીક વિગતો જાણવી જરૂર છે તો તેના માટે આપણે અહીંયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વેબસાઇટ પર આપણે સ્ટેટસ જોવાનું રહેશે તો અહીંયા આપણે નો યોર સ્ટેટસ છે ત્યાંથી પણ સ્ટેટસ જોઈ શકીએ છીએ અથવા તો સ્ક્રોલ કરશું એટલે અહીંયા આપણને ઓપ્શન જોવા મળી જશે નો યોર સ્ટેટસ તો ચાલો આપણે તેના ઉપર ક્લિક કરી દઈએ અને આપણી જે અરજીનું સ્ટેટસ છે તે જોઈ લઈએ તો સ્ટેટસ જોવા માટે તમારે રજીસ્ટ્રેશન નંબરની જરૂરિયાત રહેશે અને જો તમે રજીસ્ટ્રેશન નંબર ન જાણતા હોય તો અહીંયા ક્લિક કરી અને રજીસ્ટ્રેશન નંબર જાણી શકાય છે અને જો રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે જાણવું તેનો ખ્યાલ ન હોય તો યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો મળી જશે અને જો તમે કોમેન્ટ કરશો તો તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપણે આપને માહિતગાર કરીશું તો ચાલો આપણે હવે જે અરજીનું સ્ટેટસ જોઈ લઈએ તો મિત્રો અહીંયા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી લીધો છે હવે અહીંયા જોવા મળતો જે કેપ્ચા કોડ છે તે હું આ બોક્સમાં ટાઈપ કરી અને ત્યાર પછી ગેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઈશ તો મિત્રો ગેટ ઓટીપી ઉપર ક્લિક કરતાની સાથે જ આપણો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સાઇટ ઉપર જે નંબર લિંક હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને તે નંબર કયો છે તે પણ અહીંયા છેલ્લા ચાર આંકડા આપણને જોવા મળી જશે તો આ નંબર ઉપર છે તે ઓટીપી મોકલવામાં આવશે અને તમારા મોબાઈલ ઉપર મળેલો જે ઓટીપી છે તે આપણે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી ગેટ ડેટા બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ગેટ ડેટા ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે જે આપણું અરજીનું સ્ટેટસ છે તે આપણને જોવા મળી જશે તો અહીંયા મિત્રો આપણી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે આપણને જોવા મળી રહેશે જેમાં આપણો રજીસ્ટ્રેશન નંબર કઈ તારીખે રજીસ્ટ્રેશન થયેલું છે અરજદારનું નામ ફાધરનું નામ ગામનું નામ અને મોબાઈલ નંબર આ તમામ વિગતો છે તે આપણને જોવા મળી જશે અને ત્યારબાદ અહીંયા નીચે એલિજિબિલિટી સ્ટેટસ તો આપણે અહીંયા ખાસ જોવાનું રહેશે એલિજિબિલિટી સ્ટેટસ તો તમારો જે આગામી અઢારમો હપ્તો છે તે મેળવવા માટે ખાસ કરી અને અહીંયા યસ હોય તે જરૂરી છે તો અહીંયા એલિજિબિલિટી સ્ટેટસમાં જે વિગતો જોવાની છે તે આપણે જોઈએ તો સૌથી પહેલાં છે લેન્ડ સીડિંગ તો આપણું જે લેન્ડ શીડિંગ છે લેન્ડ શીડિંગનું સ્ટેટસ છે તે યશ હોવું જરૂરી છે જો અહીંયા તમારે યસ નહીં હોય તો અઢારમો હપ્તો આવવામાં તકલીફ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો અહીંયા તમારું ઈ કેવાય સીનું સ્ટેટસ પણ જોવા મળી જશે તો તમારા ઈ કેવાય સીનું સ્ટેટસ પણ યશ હોવું જરૂરી છે અને જો અહીંયા યસ ન હોય તો અહીંયા પીએમ કિસાનની સાઈટ ઉપર આપણે ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે અને ઈ કેવાયસી કરાવી લેવું જરૂરી છે તો જ તમને આગામી જે અઢારમો હપ્તો છે તે મળવાપાત્ર થશે આ ઉપરાંત અહીંયા મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ પણ જોવા મળશે તો અહીંયા પણ યસ હોવું જરૂરી છે તો આ ત્રણેય સ્ટેટસ છે એ એલિજિબિલિટી સ્ટેટસ છે એટલે કે લાભ લેવા માટેના જે ક્રાઈટેરિયા છે તે છે તો અહીંયા આ તમામનું સ્ટેટસ યસ એટલે કે તમે આ ત્રણેય પ્રોસેસ કરેલી હોય તે ખૂબ જ જરૂરી છે તો અહીંયા તમારે યસ આવતું હશે તો આગામી હપ્તો છે તે તમને મળવાપાત્ર થશે અને ત્યારબાદ મિત્રો અહીંયા લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલમાં અહીંયા જોઈ શકીએ છીએ કે આપણો જે આગામી હપ્તો છે તે અઢારમો હપ્તો છે તો આ પ્રમાણે આપણે એકથી લઈને સત્તર હપ્તા સુધીની જે રકમ છે તે મળી ગયેલ છે અને આવનાર જે હપ્તો છે તે અઢારમો હપ્તો છે તો આ હપ્તાની રકમની જે પ્રોસેસ છે તે પણ આપણે જોઈએ તો તેના માટે હું અહીંયા બ્રાઉઝરમાં એક નવો વિન્ડો ખોલી લઉં છું અને ત્યાં આપણે પી એફ એમ એસ લખી લેવાનું રહેશે અને સર્ચ કરી લેવાનું રહેશે તો કેન્દ્ર સરકારની આ વેબસાઇટ છે પી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જે સરકારની વિવિધ યોજનાઓની ડીબીટી દ્વારા લાભ આપવામાં આવે છે તે આ જે વેબસાઇટ છે તેના મારફતે જ આપવામાં આવે છે તો આ વેબસાઇટ ઉપર આપણે આવી જવાનું છે અને આ વેબસાઇટ ઉપર આવી ગયા પછી અહીંયા અલગ અલગ જે મેનુઓ છે તેમાં અહીંયા પેમેન્ટ સ્ટેટસનો એક મેનુ છે તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તેના ઉપર આવી ગયા પછી અહીંયા આપણને ડીબીટી સ્ટેટસ ટ્રેકર કરી અને એક મેનુ સબ મેનુ જોવા મળશે તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવા આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે તો મિત્રો અહીંયા કેટેગરી છે તો કેટેગરીમાં અહીંયા આપણને ડ્રોપડાઉનમાં સરકારની વિવિધ યોજનાઓના નામ જોવા મળશે જે અંતર્ગત આપણને ડીબીટીથી લાભ આપવામાં આવતો હોય છે તેની વિવિધ યોજનાઓના અહીંયા ઘણા બધા નામ છે તેમાંથી આપણે અહીંયા ઉપર જ જોવા મળી જશે પીએમ કિસાન તો આપણે પીએમ કિસાન સિલેક્ટ કરી લેવાનું રહેશે તો મિત્રો કેટેગરી સિલેક્ટ કરી લીધા પછી અહીંયા આપણે જે ડીબીટી સ્ટેટસ છે તેમાં બે અલગ અલગ ઓપ્શન છે બેનિફિશિયરી વેલિડેશન અને પેમેન્ટ તો તેમાં આપણે અહીંયા પેમેન્ટનો જે ઓપ્શન છે તેમાં ચેકમાર્ક રાખવાનું છે અને ત્યારબાદ અહીંયા આપણો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એપ્લિકેશન આઈડી એટલે કે રજિસ્ટ્રેશન આઈડી છે તે દાખલ કરી દેવાનું છે અથવા તો તમારો બેનિફિશિયરી કોડ તો આ વિગત નહીં હોય પણ આ વિગત આપણને સરળતાથી મળી જશે તો અહીંયા આપણે એપ્લિકેશન આઈડી દાખલ કરી દેવાનું રહેશે એપ્લિકેશન આઈડી દાખલ કરી લીધા પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ નીચેના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો અહીંયા જે પ્રમાણે કેપિટલ કે સ્મોલ લેટર જોવા મળે છે તે જ પ્રમાણે તે લેટર દાખલ કરવાના રહેશે કેમ કે આ કેપ્ચા કોડનું જે છે તે સેન્સિટિવ છે તો તે પ્રમાણે દાખલ કરી અને ત્યારબાદ જ સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો તે ક્લિક કરતાં પ્રોસેસ થશે અને પ્રોસેસ થયા બાદ આપણને નીચે સ્ટેટસ જોવા મળી જશે તો મિત્રો સ્ક્રોલ કરતાં અહીંયા નીચે આપણને પેમેન્ટ ડિટેલ જોવા મળી જાય છે તો અહીંયા તમે જોઈ શકતા હશો આપણી પેમેન્ટ ડિટેલ જોવા મળે છે જેમાં એપ્લિકેશન આઈડી જોવા મળી જશે બેનિફિશિયરીનું નામ જોવા મળી જશે બેનિફિશિયરી કોડ અને એજન્સી કોડ પણ આપણને જોવા મળી જશે અને ત્યારબાદ અહીંયા નીચે આપણને સ્કીમ કોડમાં જોવા મળી જશે કે પર્પઝ ઇન્કમ સપોર્ટ ઇન્સ્ટોલમેન્ટ વન પણ ખરેખર આ અઢારમો હપ્તો છે કેમ કે અહીંયા તમે નીચે જોઈ શકતા હશો કે સત્તરમા હપ્તાની આપણને ડિટેલ જોવા મળી છે ઇન્સ્ટોલમેન્ટ સેવન્ટી તો અહીંયા જે ડિટેલ આવે છે તે અઢારમા હપ્તાની ડિટેલ છે જેમાં અહીંયા આપણે આધાર કાર્ડ નંબર પણ જોવા મળી જશે અને નીચે અહીંયા આપણી જે અમાઉન્ટ છે રૂપિયા બે હજારની અમાઉન્ટ તેની વિગત જોવા મળે છે રિક્વેસ્ટ ડેટ તો કઈ તારીખે વિભાગ દ્વારા રિક્વેસ્ટ થયેલી છે તેની તારીખ જોવા મળે છે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રિક્વેસ્ટ ક્રિએટ થયેલી છે અને તે રિક્વેસ્ટનું વેલિડેશન છે તે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ ગયેલ છે તો અહીંયા જોઈ શકો છો જે ગ્રીન અક્ષરમાં વેલિડેટ લખાઈને આવેલું છે તો આપ જે વિભાગ દ્વારા પ્રોસેસ કરવામાં આવી છે તે વેલિડેટ થઈ ગયેલી છે અને ફંડ સ્ટેટસમાં અહીંયા જોઈ શકો છો એપ્રુવડ બાય એજન્સી તો આ જે એજન્સી છે તેના દ્વારા આ ફંડ ટ્રાન્સફર માટેની પ્રોસેસ છે તે એપ્રુવડ કરી દેવામાં આવેલી છે અને તે પણ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થઈ ગયેલ છે ટ્રેજરી સ્ટેટસ એપ્લિકેબલ નથી અને ત્યાર પછી સેન્ક્શન ઓફ સ્ટેટસ તો જે સેન્ક્શન એટલે કે મંજૂર કરવાનું જે સ્ટેટસ છે તેમાં પેન્ડિંગ ફોર સેન્ક્શન ક્રિએશન એટલે કે મંજૂરી માટે બાકી છે બાકી જે બે હજારના હપ્તા માટેની બાકીની પ્રોસેસ છે તે પૂરી થઈ ગયેલી છે આ ઉપરાંત અહીંયા ફાઇલ સ્ટેટસ પણ આપણે જોઈ શકીએ છીએ તો ફાઇલ સ્ટેટસમાં અહીંયા જોઈ શકો છો કે બેન્ક રિસીવ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે આ જે રિક્વેસ્ટ ક્રિએટ થયેલી છે તે બેંકને સપ્ટેમ્બર સપ્ટેમ્બરના રોજ મળી ગયેલી છે અને ક્રેડિટ સ્ટેટસમાં અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ પેન્ડિંગ એટ બેંક એટલે કે બેન્કમાં આ આપણું પેમેન્ટ છે તે પેન્ડિંગ છે એ પેમેન્ટ ત્યારે આવશે કે જ્યારે આપણા શ્રી દ્વારા આ અઢારમા હપ્તાની રકમ રિલીઝ કરવામાં આવશે એટલે બેંક દ્વારા જે આપણો અઢારમો હપ્તો છે તે તરત જ જમા કરી દેવામાં આવશે તો આ પ્રમાણેની જે પ્રોસેસ થયેલી તમારા સ્ટેટસમાં જોવા મળતી હોય તો તમને શ્યોરલી આ જે બે હજારનો અઢારમો હપ્તો છે તે મળવાપાત્ર થાય છે અને આ ઉપરાંત એક ડિટેલ જાણવાની કે અહીંયા એરર ડિસ્ક્રિપ્શન છે જો અહીંયા તમારા સ્ટેટસમાં કોઈપણ જાતની એરર આવતી હશે તો પણ તમારે આ બે હજારનો હપ્તો આવવામાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે અથવા તો લેટ થઈ શકે છે અને જો કોઈ પણ પ્રકારની એરર ન હોય અને આ પ્રકારની તમામ ડેટ તમને જોવા મળી જતી હોય તો તમારો જે અઢારમા હપ્તાની બે હજારની રકમ છે તે ટાઈમ ટુ ટાઈમ તમારા ખાતામાં આવી જશે એટલે કે પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ જે હપ્તો રિલીઝ કરવામાં આવશે કે તરત જ તમારા બેંક એકાઉન્ટમાં આ રકમ મળી જશે તો અહીંયા નીચે તમે અગાઉના હપ્તાની ડિટેલ પણ જોઈ શકો છો તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી આપણને જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા ખેડૂતોનો ઈ કેવાય કે અન્ય જે લેન્ડ સીડિંગ કે આધાર બેન્ક શીડિંગનું સ્ટેટસ ન આવતું હોય તો તેના કારણે પણ અગાઉના હપ્તા અટકાયેલા હશે અને જો તે એરર તમે સોલ્વ કરી લીધી હશે એટલે કે તમારું ઈ કેવાયસી બાકી હોય અને ઈ કેવાયસી કરાવી લીધું હોય અથવા તો લેન્ડ શીડિંગ કે બેંક આધાર સીડિંગ બાકી હોય અને તમે કરાવી લીધું હોય તો તમારા અગાઉના જે અટકાયેલા હપ્તા છે તે પણ તમને મળવાપાત્ર થશે તો મિત્રો આશા રાખું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે અઢારમા હપ્તા માટેની જે કંઈ માહિતી હતી તેના વિશે સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ